અને હવે આગળ વાત ટોપ 9 બિઝનેસ ન્યૂઝ પર. અનેક નકારાત્મક સમાચારો વચ્ચે મોદી સરકાર માટે આવ્યા છે સારા સમાચાર. ભારતીય અર્થવ્યવસ્થાના મામલામાં બ્રિટન અને ફ્રાન્સને છોડી દીધું છે પાછળ. $2.94 trillion સાથે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. યુએસ થિંક ટેન્ક વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ 2019 રિપોર્ટ બહાર પાડ્યો. ભારતમાં જીડીપીનો વૃદ્ધિ દર સતત ત્રીજા ક્વાર્ટરમાં નબળો રહેશે. શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો બોલી ગયો. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં સેન્સેક્સમાં 430 અંકનું નીચલું લેવલ જોવાયું, જેથી એક તબક્કે માર્કેટમાં ભારે પેનિક છવાયું અને બજાર વધુ તૂટશે તેવું સંકટ ઊભું થયું. જોકે બપોર બાદ માર્કેટનો મૂડ બદલાયો, બજાર વધુ તૂટતા અટક્યું. તેમ છતાં દિવસના અંતે સેન્સેક્સ 161 અંકના ઘટાડા સાથે 40,894 પર બંધ રહ્યો તો નિફ્ટી ઇન્ડેક્સ 53 પોઈન્ટ ઘટી 11,992 પર બંધ રહ્યો. સોનાના ભાવમાં કોઈ ફેરફાર નહીં. 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 40,750 પર સ્થિર રહ્યો. જો કે ચાંદીમાં કિલોએ 53 રૂપિયા ઘટ્યા. 1 કિલો ચાંદી 49,500 રૂપિયાના ભાવે બંધ રહ્યો. છેલ્લા 10 દિવસમાં ચાંદીમાં 550 રૂપિયા વધ્યા. સતત 3 દિવસ સોના ચાંદીમાં તેજી જોવાયા બાદ હવે રોકાણકારોએ ઊંચા ભાવે ખરીદી કરવાનું ટાળ્યું છે. કોરોના વાયરસને કારણે આગામી સમયમાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર અસર પડી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ $56 થી ઘટીને $50 સુધી પહોંચશે, જેના કારણે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે. સૂત્રો મુજબ આગામી 2 સપ્તાહમાં પેટ્રોલ વધુ 4 રૂપિયા સસ્તું થઈ શકે છે. ગ્રાહકોને એટીએમથી રૂપિયા ઉપાડવા પર ચાર્જ ચૂકવવો પડી શકે છે. એટીએમ ઓપરેટર એસોસિએશને આરબીઆઈને પત્ર લખ્યો, જેમાં રોકડ ઉપાડ માટે લાગતા ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માંગ કરી છે. આરબીઆઈ દ્વારા નિમવામાં આવેલ કમિટીના રિપોર્ટને લાગુ કરવામાં આવી શકે છે. આરબીઆઈના ડેટા અનુસાર હાલમાં દેશભરમાં 2.27 લાખ એટીએમ સંચાલિત છે. કોરોના વાયરસનું સંક્રમણ વધવાની અસર ચીનની સાથે ભારતમાં પણ જોવા મળી રહી છે. ચીનમાં ફેક્ટરીઓ બંધ થવાથી ભારતમાં પેરાસિટામોલ દવાની કિંમત 40% વધી ગઈ. આવનારા સમયમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સની કિંમતો ઝડપથી વધી શકે છે. વિશ્વમાં જેનેરિક દવાઓ પૂરી પાડવાના મામલામાં ભારત સૌથી મોટું બજાર છે. ચીની ઓટોમોબાઈલ કંપની ગ્રેટ વોલ મોટર્સ 2020 સુધી થાઇલેન્ડ સ્થિત જનરલ મોટર્સનો પ્લાન્ટ હસ્તગત કરી લેશે. કંપની કહ્યું છે કે જનરલ મોટર્સના રિયોંગ પ્લાન્ટમાં વ્હીકલ એસેમ્બલિંગ અને પાવર ટ્રેન સુવિધાઓ સામેલ છે, જે ગ્રેટ વોલ મોટર્સને હસ્તાંતરિત કરશે. બીજી તરફ ભારતમાં ગ્રેટ વોલ મોટર્સે જનરલ મોટર્સના મહારાષ્ટ્ર સ્થિત પ્લાન્ટનું પણ હસ્તાંતરણ કરી લીધું છે. અગ્રણી વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક HSBCએ આગામી 3 વર્ષમાં વૈશ્વિક સ્તરે 35,000થી વધુ લોકોને છૂટા કરવાના સંકેત આપ્યા છે. HSBCએ કહ્યું કે બેંક તેની એસેટ્સમાં $100 અબજ ઘટાડો, અમેરિકા અને યુરોપ સ્થિત બિઝનેસમાં રિફોર્મ્સ કરશે. નફો ઘટવાના કારણે જે HSBCએ કોસ્ટ કટિંગ માટે કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. એમેઝોનના CEO જેફ બેજોસ ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે $10 બિલિયન એટલે કે લગભગ 71,419 કરોડ રૂપિયાનું દાન કરશે. આ રકમ તેમની સંપત્તિના 7.7% છે. બેજોસની સંપત્તિ $130 બિલિયન છે. બેજોસે કહ્યું છે કે બેજોસ અર્થ ફંડની શરૂઆત કરશે.